ત્યાં તો જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય કે કોઈ એના ઓલારિયા હોય પ્રમુખ તો એ બોલાવ્યા થતા નથી. બિલકુલ. અને એ એકલા તો નીકળે ની મર્સિડીઝ સિવાય, અને એને તમે કઈક કહો તો ઓળખોશ એમ કરીને આપણને પાછો હામુ વાત કરે. યુનાઇટેડ નેશનની બેઠકમાં જયારે તેઓ શ્રી ભાગ લેવા ગયા ત્યારે કાખમાં એનું નાનું છોકરું હતું. તમે કલ્પના કરો, પ્રાઇમ મિનિસ્ટર કક્ષાનો વ્યક્તિ અને એનું ઘર ન હાલે એટલા માટે એને નોકરી છોડ, આ નોકરી કે છે કે હું આ નોકરી છોડ, આ જોબ છોડવા માંગુ છું. રાષ્ટ્રપતિ ભવનમાં જે ખાધું પીધું હોય, રહેવાનું જે, તો એ પોતાના પગારમાંથી એને કીધું મારું બિલ બનાવી નાખજો, પણ મારા સગા સંબંધી પણ અહીંયા તાગળ ધીના કરી જાય. તમે એમ કહો તો રાષ્ટ્રપતિના મામાના છોકરા કાકાના છોકરા એવું નહીં, મને કોણ તું ઓળખ, હું કોણ છું એમ. પરદેશમાં એ સિસ્ટમ નથી સાહેબ, ત્યાં કાયદાને ફોલો અનુસરવું એને લોકો નૈતિક ફરજ માને છે. ઓલા ભાઈએ કીધું પીએમ જે રહી ચૂક્યા હતા એને કે ભાઈ જરા જલ્દી કરજો, મારે ઘરે આ માલ સામાન પહોંચાડવાનો છે અને મારી દીકરીને ટ્યુશનમાં મૂકવા જવાની છે. તમે કલ્પના કરો, પીએમ દરજ્જાનો માણસ એમ કહે છે કે આ શાકભાજીથી માંડીને જે વસ્તુ મેં ખરીદી ઘરે પહોંચાડવાની છે અને મારે મારી દીકરીને ટ્યુશનમાં મોકલવાના છે, એટલે તમે મને તાત્કાલિક એટલે સેલ્ફી લઈ લીધી ને પાછા સાયકલ ઉપર બેહીને વયા ગયા. ઓબામાએ પાછું સ્વીકાર્યું જાહેરમાં કે હું જ્યારે જ્યારે નિરાશામાં ગર્ક થઈ જાઉં, મને હતાશા ઘેરી વળે ત્યારે હું હનુમાનજી સામે જોઉં છું, મને મારી ઉર્જાને ચેતના વાપસ મળી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી આ વાત હતી, અને આપણે પોતાની જાતને ધાર્મિક કહેવામાં છોચ અનુભવીએ છીએ. કેટલાય દાખલા મોજૂદ છે કે આપણે કલ્પના ન આવે કે આવું હોઈ શકે. હું બે ચાર દાખલા પહેલા તો તમને કહું જેથી કરીને સમાજને ખબર પડે. સાહેબ પાસે સમય નથી, સાહેબ બિઝી છે, થોડા સમય પછી આવજો, આજે તમારો વારો નહીં આવે. કદાચ આપણે કોઈ ગુજરાત કે ભારતના રાજનેતાઓને મળવા જઈએ તો કદાચ ઓફિસમાંથી આવો જવાબ આવતો હોય છે. કદાચ એક સામાન્ય સરપંચથી લઈને મોટા વ્યક્તિની વાત તો દૂર રહી, પરંતુ આવા નેતાઓને મળવું મુશ્કેલ હોય છે. પરંતુ બહારની કન્ટ્રી એટલે કે ભારત બહાર બીજા દેશમાં જે નેતાઓ હોય છે, હકીકત તેને મળવું કેટલું મુશ્કેલ હોય છે, સહજ હોય છે. કદાચ આ વાત જાણીને તમે ચોંકી જશો અને વિચારતા થઈ જશો એવી વાતો આપણે આજે જગદીશ મહેતા સર સાથે કરવાની છે. સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર સૌથી પહેલા આપણે અગાઉ ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે જે રીતે અત્યારે જોઈએ છે, સામાન્ય એક કોર્પોરેટરને મળવું હોય તો એ બહુ બધા ફોન કરવા પડતા હોય છે અને બોલું કે એમ ચા કરતાં કેટલી વધારે ગરમ હોય છે, એના પીએને મળીએ ને સાહેબ આમ છે ને પેલું છે ને કદાચ સરકારી જવાબ આપણે જેને કહીએ છીએ. પરંતુ બહારના દેશમાં સર હકીકત આવું છે, શું છે બહારના દેશમાં? જેને આપણે લોકતંત્ર કહીએ છીએ એ ભારતમાં હજી બરાબર નથી. આપણે તો લોકતંત્રના નામે શાહી તંત્ર ચાલે છે, રાજાશાહી જેવું જ, બલકે એથી વધારે. રાજા તો કમસે કમ હજી કલ્યાણકારી કામો કરતા હતા, એના થકી કેટલાક લોકપ્રિય હતા. આ લોકો તો એને વટી ગયા છે. પણ ઓરિજિનલ લોકતંત્ર એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેમોક્રેસી? એમ જે કહે છે ને ડેમોક્રેસી એ શું છે, લોકતંત્ર કેવું હોઈ શકે, તો એ છે અમેરિકા સહિત યુરોપિયન કન્ટ્રીઝમાં તમે જે જાઓ તો એના કેટલાય દાખલા મોજૂદ છે કે આપણે કલ્પના ન આવે કે આવું હોઈ શકે. હું બે ચાર દાખલા પહેલાં તો તમને કહું જેથી કરીને સમાજને ખબર પડે કે ઓરિજિનલ લોકતંત્ર એટલે હું, ટ્રસ્ટીશીપની ભાવના એટલે શું? એટલે કે તમને જ્યારે કોઈ વડાપ્રધાન બનાવે યા મુખ્યમંત્રી બનાવે તો તમે એના માલિક નથી, રખેવાળ છો, ટ્રસ્ટી છુઓ. અને ટ્રસ્ટી છુઓ એટલું ખાલી બોલવાનું નહીં, એ કેવું પાળી શકાય છે એના કેટલાક મોજૂદા દાખલા અથવા તો એના કેટલાક જે સંસ્મરણો છે એ આપણે ટાંકીએ તો ખબર પડે કે આપણે જેમ કહે છે ને કે આ તો પ્રજાનો સેવક છે. નરેન્દ્ર મોદીએ કીધું કે મેં તો પ્રજા કા સેવક હું, બરાબર ને? તો ઓરિજિનલ પ્રજાનો સેવક હોય તો કેવા હોય એના દાખલાની વાત છે. જેને આપણે અત્યારે તમને જાણ ખાતર, તમે દિલ્હીમાં 15 ઓગસ્ટની કે 26 જાન્યુઆરીની પરેડ હોય તો પણ આપણે આખી દિલ્હીને કિલ્લે બંધ કરી દેવામાં આવે, બિલકુલ ચકલું ન ફરકે, ડ્રોન પણ આવી ન શકે, નો ફ્લાય ઝોન, કોઈ ઉડે નહીં, કોઈ પ્લેન આવે નહીં, કોઈ હેલિકોપ્ટર આવે નહીં, કાંઈ નહીં. અને ચપ્પે ચપ્પેમાં તમે જુઓ તો હજારોની સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવે. આપણને લાગે આપણે આઝાદીની લડતનો ઉત્સવ મનાવી રહ્યા છે કે એને ટકાવવા માટે તેને ઝઝુમી રહ્યા છે એવું લાગે. ખરેખર તો એમાં એ આઝાદીનું પર્વ નહીં, આપણે અહેસાસ, આપણને લાગે આ તો આઝાદી નથી, આ તો એક પ્રકારની બંધન છે ભયંકર. રોડ રસ્તા બંધ થઈ ગયા હોય, બાર ચારે કોર બેરિકેડ નખાઈ ગયું હોય, ક્યાંય નીકળ્યા જેવું રે નહીં પોલીસને વગેરે વગેરે, તોય આપણે કહેવાય લોકતંત્ર. જ્યારે કે અમેરિકા સહિતના દેશોમાં કેવી હાલત છે, તમે આની પહેલાં હમણાં જે ટ્રમ્પ જીતી ગયા એની પહેલાં ટ્રમ્પ જ્યારે હારી ગયા હતા એ ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીમાં ટ્રમ્પ હારી ગયા તો એના સમર્થકો વ્હાઇટ હાઉસ ઉપર ચડી ગયા હતા
અને તોફાન મસ્તી કરી હતી અને બધા દુનિયાભરના ટીવી ચેનલમાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ એટલે આપણે રાષ્ટ્રપતિ પદ, રાષ્ટ્રપતિ ભવન છે એને વ્હાઇટ હાઉસ નો દરજ્જો છે, રાઈટ? ત્યાં સુધી સમર્થકો પહોંચી કઈ રીતે ગયા? જે રીતે આપણે 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપર અમુક તોફાની તત્વો ઘૂસી ગયા હતા અને ઝંડા બંડા ફરકાવ્યા હતા અને કેટલું બધું ડખોતડી થયો હતો, એવું તમને વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યું. હજારો લોકો ત્યાં ધસી ગયા, ઉપર ચડી ગયા, ઝંડા બંડા ફાડીને કહ્યા તો પોતાના ઝંડા ફહેરાવ્યા અને પ્રદર્શન કર્યા. તો એનું ગુજરાત, અને છતાંય તમે જુઓ કોઈ કરતાં કોઈની ઉપર લાઠીચાર્જ થયો હોય કે માથા ફૂટી ગયા હોય કે કોઈની ધરપકડ કરાવી હોય કે સરકારે ટીકા કરી હોય કે વિપક્ષોએ પસ્તાવ પાડ્યો હોય કે પોલીસે બધાને ઠાહી દીધા, એવું પાછું કાંઈ નહીં. બધાને વિરોધ કરવાનો અધિકાર છે, મને વિરોધ કરીને પછી બધા પાછા વિખેરાઈ ગયા. તો એ ખરા અર્થમાં ડેમોક્રેસી એટલા માટે જળવાઈ રહી છે, ત્યાંના દેશોમાં અને મોટાભાગના યુરોપિયન કન્ટ્રીઝથી માંડીને બધી જગ્યાએ, મોટાભાગના કહું છું, એવા દાખલા હું તમને જેના વર્ણવવા જઈ રહ્યો છું કે આપણને ખ્યાલ આવે કે ટ્રસ્ટીશીપ એટલે શું અને પ્રધાન સેવક એટલે શું. અમેરિકાનો દાખલો મેં તમને અત્યારે આ વાત કરી. હવે બીજી વાત તમને કરું, સૌથી સારામાં સારો દાખલો છે નેધરલેન્ડના પીએમ. 2024માં, હમણાં 4-6 મહિના પહેલાની જ વાત કરું છું, માર્ક રૂટ એનું નામ. હવે 14 વર્ષ સુધી નેધરલેન્ડના તેઓ શ્રી વડાપ્રધાન રહ્યા, 14 વર્ષ. તો 14 વર્ષ તો હાહાકાર કહેવાય, પછી વાત પૂરી થઈ ગઈ. અત્યારે આપણે ત્યાં તો જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય કે કોઈ એના ઓલા રહ્યા હોય પ્રમુખ, તો એ બોલ્યાવા થતા નથી બિલકુલ. અને એ એકલા તો નીકળે ની મર્સિડીઝ સિવાય, અને એને તમે કંઈક કહો તો ઓળખશ એમ કરીને આપણને પાછો હા હું વાત કરે. આ નેધરલેન્ડના 14 વર્ષ વડાપ્રધાન રહ્યા એ વ્યક્તિએ જ્યારે રાજીનામું આપ્યું કે ભાઈ મારે હવે નથી રમવું, સિમ્પલી કીધું પાછું, મારા નિજી કારણોસર મારે હવે આ વડાપ્રધાન પદમાંથી રાજીનામું આપવું છે, અને એની જગ્યાએ જે છે એ ડિક સ્કૂફ એવા નામના એક વ્યક્તિ છે, એના ઉત્તરાધિકારી નિમાણા. તો એના બધાએ પણ કલ્પના કરી કે ભાઈ રાજીનામું આપે છે તો આપણે કોઈ ફેરવેલ પાર્ટી જેને કહેવાય ને, વિદાય સમારંભ જી, તો બહુ મોટે પાયે કરશું કે એવું હજી લોકો કલ્પના કરતા હતા. પણ આ વ્યક્તિ માર્ક રૂટ, એણે કીધું રાજીનામું મારું મંજૂર કરો, મારે બીજા બધા કારણોસર રાજીનામું આપવું છે. રાજીનામું મંજૂર થયું, મંજૂર થયું એટલે એણે એની પોતાની, જેમ તમે જો પીએમ હાઉસે પોતાની સાયકલ બોલાવી રાખી મૂકી હતી સ્ટેન્ડમાં, સાયકલ સ્ટેન્ડમાં, અને રાજીનામું આપ્યું એટલે સાયકલ પર બે ડાયરેક્ટ પેટા કરીને નીકળી ગયા, જેમ આપણે એકબીજાથી બીજા ગામે જતા હોય એમ, સિમ્પલી. કોઈ તામઝામ નહીં, કોઈ ફેરવેલ પાર્ટી નહીં, કોઈ બેરિકેડ્સ નહીં, કોઈ કોઈ સુરક્ષા કુછ નહીં, એમનેમ સુટેડ બુટેડ હતા, સાયકલ પર બે નીકળી ગયા. નીકળી ગયા એટલું જ નહીં, એક શોપિંગ મોલમાં ગયા, ત્યાં શોપિંગ મોલમાં જઈને કેટલીક ખરીદી કરવી હતી, અને કારણ કે ઘરે એની પત્નીનો ફોન આવ્યો હતો તમે અમુક વસ્તુ લઈને આવજો જેમ આપણને કહે છે તેમ, એટલે એ શોપિંગ મોલમાં ગયા. પહેલાં લાઇનમાં ઊભા, સાંભળો, ત્યાં ગરદી હતી એટલે લાઇનમાં ઊભા, પીએમ 14 વર્ષ રહેલા હોય તે લાઇનમાં ઊભા. પછી એનો વારો આવ્યો એટલે એને ખરીદી કરીને એને પાછું પેમેન્ટે કર્યું, એ પાછી અહીંયા ભારતમાં તો આજકાલ પાછે પેમેન્ટ કરે સમજી લ્યો, પણ પેમેન્ટે કર્યું સમજી લ્યો, કર્યું એટલું જ ને, એક હબસી મહિલા એ ઓળખી ગઈ કે આ તો લગભગ આપણા પીએમ હતા ઈ જ છે કે કેમ એમ, એટલે એણે કીધું કે એમ કે એક્સક્યુઝ મી પ્લીઝ, મને ક્ષમા કરજો, પણ હું તમને પૂછવા માગું છું તમે આપણા જે પીએમ હતા ઈ જ છો બરાબર, માર્ક રૂટ? તો એણે કીધું કે બોલા ભાઈએ કીધું કે જી જી હમણાં જ હું રેઝિગ્નેશન આપીને, હા હું જ છું એમ કે. ઓકે, તો તમને વાંધો ન હોય તો હું સેલ્ફી લઉં, ત્યાં પણ જુઓ આ પણ એક પ્રકારની ઓનર કેવું છે અને સંયમ કેવો જાળવવામાં આવે છે, ડેકોરમ કોને કહેવાય છે, કે આપણે ત્યાં તો ધડાધડ લઈ જ લઈએ તમે કયો કે ન કયો, ત્યાં એવી સિસ્ટમ નથી. એણે પૂછ્યું કે આપને જો વાંધો ન હોય તો આપની સાથે હું એક સેલ્ફી લઈ શકું ખરા? પેલા ભાઈએ કીધું પીએમ જે રહી ચૂક્યા હતા એણે કે ભાઈ જરા જલ્દી કરજો, મારે ઘરે આ માલ સામાન પહોંચાડવાનો છે અને મારી દીકરીને ટ્યુશનમાં મૂકવા જવાની છે. તમે કલ્પના કરો, પીએમ દરજ્જાનો માણસ એમ કહે છે કે આ શાકભાજીથી માંડીને જે વસ્તુ મેં ખરીદી ઘરે પહોંચાડવાની છે અને મારે મારી દીકરીને ટ્યુશનમાં મોકલવાના છે, એટલે તમે મને તાત્કાલિક, એટલે સેલ્ફી લઈ લીધી ને પાછા સાયકલ ઉપર બેસી નિવાયા ગયા. આ દ્રશ્યો ટીવીના પડદા ઉપર આપણે બધાએ, લાખો લોકો આખા વિશ્વ આખાએ જોયા. આ એક વાત. ન્યુઝીલેન્ડના પીએમ, ન્યુઝીલેન્ડના જેસિન્ડા અર્ડન નામની મહિલા હતી, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, મહિલા વડાપ્રધાન જેસિકા અર્ડન,
42 વર્ષ ને વિશ્વના સૌથી ઓછી ઉંમરના વડાપ્રધાન બરાબર. હવે એણે શું કીધું કે ભાઈ 100 વાતની એક વાત, મને આ વડાપ્રધાન પદનું એટલું મોટું તમે મને સોંપ્યું છે ઉત્તરદાયિત્વ, મેં સ્વીકારી પણ લીધું, પરંતુ અહીંયા આવ્યા પછી મને એમ લાગે છે કે આ જવાબદારી વધારે પડતી છે, આપણા જે દેશના વાસીઓ છે એને મારી પાસેથી અપેક્ષાએ વધારે હશે, પણ મારામાં હવે એ જજ્બો નથી અથવા તો એ પેશન નથી અથવા તો મને એમ નથી લાગતું કે હું એની આકાંક્ષા પૂરી કરી શકું. હવે પોતે ને પોતે એવું મહામંથનથી કહે છે, મનોમંથનથી, કોઈએ કી વિપક્ષે કીધું નથી, કોઈએ રાજીનામું માંગ્યું નથી, ભરપૂર એની બહુમતી છે, પણ એણે એમ કીધું કે હું અહીંયા આવ્યા પછી જોઈ રહી છું કે આખા દેશની જે આકાંક્ષા છે એ પરિપૂર્તિ કરવામાં મને એમ નથી લાગતું કે હું સક્ષમ છું. એટલે લોકોએ ભરોસો મૂક્યો હોય તો એણે પોતાની ઈચ્છા પ્રમાણેનો ભરોસો મૂક્યો, પણ મારે એને કાબેલ તો થવું જોઈએ ને, મને એ કાબેલિયત જણાતી નથી અને એટલે મારે રાજીનામું આપવું પડે એમ છે, પ્લીઝ મારું તમે રાજીનામું સ્વીકારો. જુઓ કેટલી મોટી વાત છે કે વડાપ્રધાન થઈ ગયા પછી આપણે ત્યાં તો મેં કીધું મેં ક્યાંક પટ્ટાવાળા થઈ ગયા હોય તો કાઢવો અઘરો થઈ પડે. આ તમે વિચાર કરો કે વડાપ્રધાન થઈ ગયા પછી પણ એ લોકો ઇમિડિયેટલી કહે છે કે ભાઈ મારે હવે રાજીનામું આપવું છે, અને એણે રાજીનામું આપી દીધું જેસિકાબેને, સમજી લ્યો. અને એટલું જ નહીં, એની સિમ્પ્લિસિટી જુઓ, એટલે સરળતા કેવી હોય છે નેતાઓમાં. યુનાઇટેડ નેશનની બેઠકમાં જ્યારે તેઓ શ્રી ભાગ લેવા ગયા ત્યારે કાખમાં એનું નાનું છોકરું હતું, નાના છોકરાને આપણે જેમ અહીંયા મા બાપ જે છે એ નાના ઢીંગલાને લઈને જાય છે એવી રીતને એણે જરાય છોછ ન અનુભવ્યો, ન એણે કોઈ આયા વગેરે રાખી અને ન કોઈ સીન સપાટા કર્યા. કાંખમાં છોકરું લઈને એ ત્યાં યુએનની બેઠકમાં ગયા, એની પણ ચર્ચા વિશ્વ આખામાં થઈ, એની સિમ્પ્લિસિટી એટલે એની સરળતા કેવી છે. એટલે વિશ્વના દેશોમાં જે કંઈ છે એ આ પ્રકારના નેતાગણ જે છે એ આપણને લોકતંત્રની વાસ્તવિકતા સમજાવે છે. આપણે ત્યાં પણ આવું માનવતાનો દુષ્કાળ નથી જી, આપણે ત્યાં ભૂતકાળમાં અને આજ સુધીમાં અમુક અમુક એવા વ્યક્તિત્વો થઈ ગયા છે જે અનેક ગણી મહાન વિભૂતિઓ હતા, તેની સાદગી જે છે એ ચરમસીમા છે અથવા તો કલ્પનીય અકલ્પનીય છે. મહાત્મા ગાંધી ઇઝ વન ઓફ ધેમ, બિલકુલ રાષ્ટ્રપિતા તમે કલ્પના કરો. ધારે તો તેવો શ્રી જ વડાપ્રધાન બનવો તો એને તો કોઈ ના પાડે એમ હતું જ નહીં. આઝાદીમાં તો કેન્દ્રમાં સૌથી મોટું ચિત્ર કોનું હતું? એપી સેન્ટર જેવા મહાત્મા ગાંધીજીનું. પણ જે દિવસે 15 ઓગસ્ટે જવાહરલાલ નહેરુ જ્યારે ધ્વજ ફરકાવી રહ્યા હતા ત્યારે આ તો બીજી જગ્યાએ ઉપવાસ ઉપર ઉતરાતા કોમી રમખાણો શાંત કરવા માટે થઈને, એટલે આ ઉજવણીમાં ભાગ લેવાય મહાત્માજી હાજર નહોતા. તો એમ કે બધી જગ્યાએ આપણે ત્યાં જ ખરાબી વિશ્વકમ સારું છે એવું નહીં, પણ અત્યારે જે છે વિશ્વભરમાં હજી એવું પલપી રહ્યું છે કે એના ઉપરથી પ્રેરણા લઈને હવેની કમસે કમ પેઢી જે છે એણે આ અનુકરણ કરવું જોઈએ. બાકી ભૂતકાળમાં ભારતમાં આવું થઈ જ ગયેલું છે. મેં આપને મહાત્મા ગાંધી કીધું, લાલ બહાદુર શાસ્ત્રી તમે જો 1956માં જે 9 વર્ષ થતા આઝાદીને, 1956માં મહેબૂબનગરમાં એક રેલ દુર્ઘટના થઈને એમાં 112 જણા ઓફ થઈ ગયા. એટલે લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધું કે આ રેલ અકસ્માત જે થયો છે એની નૈતિક જવાબદારી સ્વીકારી મારે રાજીનામું આપી દેવું જોઈએ. એણે રાજીનામું પંડિત નહેરુ વડાપ્રધાનશ્રીને મોકલી આપ્યું, એણે ન સ્વીકાર્યું વડાપ્રધાનશ્રીએ. એણે કીધું નાના ભાઈ થઈ ગયું રેલ, તમે તો કંઈ ડ્રાઈવ કરતા નથી, થઈ ગયું છે, તમારે આ ન કરવું જોઈએ, તમારી દેશને હજી જરૂર છે વગેરે. પણ બરાબર 3 મહિના પછી પાછું તમિલનાડુમાં એક આવો જ રેલવે અકસ્માત થયો અને એમાં 117 જણા યાત્રિકો જે છે એનું અવસાન થયું. તો હવે પછી પાછું આ જ લાલ બહાદુર શાસ્ત્રી જે રેલ મિનિસ્ટર હતા એણે ફરીથી પત્ર લખીને કીધું કે સોરી, હવે મારે રહેવાને લાયક નથી, કારણ કે હું રેલ અકસ્માત તો નિવારી શકતો નથી, તો મંત્રી પદે રહેવાનો મને કોઈ અધિકાર નથી. આ નૈતિકતાની ચરમસીમા ભારતની પણ છે. અબ્દુલ કલામનો તો આપણી સામે નજર સામે છે જ, હમણાંની પેઢીને ખબર છે, એની જે સાદગી જે છે એના પરિવારના સદસ્યોને પણ રાષ્ટ્રપતિ ભવનમાં આવવું હોય તો જે રકમ ચૂકવવાની થતી હોય બધી ચૂકવવી પડે એમ છે, અને રાષ્ટ્રપતિ ભવનમાં જે ખાધું પીધું હોય રહેવાનું જે તો એ પોતાના પગારમાંથી એણે કીધું મારું બિલ બનાવી નાખજો, પણ મારા સગા સંબંધી પણ અહીંયા તાગળધીના કરી જાય, તમે એમ કહો તો રાષ્ટ્રપતિના મામાના છોકરા કાકાના છોકરા એવું નહીં. તો આપણે ત્યાં પણ એ પ્રકારની વાતો છે. સરદાર પટેલ જ્યારે તેઓ શ્રી ઓફ થઈ ગયા તો આપની જાણ ખાતર એની બેંક બેલેન્સ જે છે ને એક 125-150 રૂપિયા જેવી હતી. ગૃહમંત્રી આપણા
અને આપણે તો એના વિશે ગુજરાત તો વાત સરદાર પટેલ એટલે વાત થઈ ગઈ પૂરી, તો એની સામે પણ જે મોરારજી દેસાઈ સ્વયં એમાંના એક હતા, ચુસ્ત ગાંધીવાદી હતા, એના વિશે આપણે જાણીએ છીએ કે આ બધા લોકોએ જે એક પ્રકારની આપણી એક પરંપરાની સ્થાપના કરી હતી એવું હવે અહીંયા ઓછું મળે છે ને હવે વિદેશમાં મળે છે. કારણ કે હવેના કોઈ નેતા જે છે એનાથી તો ભગવાન બચાવે. બિલકુલ. આપણા દિગ્ગજ કોમેન્ટેટર જે છે વિજય મર્ચન્ટ જે થઈ ગયા એનું એક વિધાન હતું કે તમારે નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ ખબર છે? લોકો એમ કહેવા જોઈએ કે ઓહો શું કામ નિવૃત્તિ લ્યો છો, કેમ ભાઈ તમે કેમ વયા જાઓ છો, એમ એમ ન કહેવું જોઈએ કે ભાઈ આ ક્યારે જાહે ભાઈ સાહેબ, હવે તો જાઓ તો સારું, એ નિવૃત્તિની પળ નથી. બિલકુલ. પણ એવું હોવું જોઈએ તમે જ્યારે એક્ઝિટ કરો, તમે જ્યારે નિવૃત્તિ લ્યો, તમે જ્યારે હટી જાઓ પદ ઉપરથી, લોકોને લાગુ જોઈએ ના 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 પ્લીઝ અરે અરે તમે શું કામ લ્યો છો, અરે રાટી થઈ જવી જોઈએ, એને નિવૃત્તિ કહેવાય, એને સ્વૈચ્છિક રીતે કહેવાય. આ પ્રકારના આયામ જે છે વિશ્વમાં આ લોકોએ સ્થાપ્યા. મેં આપણે નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ અને ન્યૂઝીલેન્ડના પીએમ જે છે જેસિકા અર્ડન, જે સિંડા અર્ડન, એનું મેં તમને કીધું. હવે તમને કહું, જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના પ્રેસિડેન્ટ અને એના ફાધરે પ્રેસિડેન્ટ રહી ચૂક્યા, એને સિનિયર કહેવાય. આ જ્યોર્જ ડબલ્યુ બુશ જેને લાદનને ખતમ કર્યો એ જ્યોર્જ બુશની વાત કરું છું. એના ફાધર, એના ફાધર તો સિનિયર જ્યોર્જ બુશ કહેવાય છે. આ જ્યોર્જ બુશ જેની હું વાત કરું છું, લાદેનને ખતમ કર્યો, એનાથી બધા અત્યારે નવી પેઢીને એ ઓળખાણ થશે કે ભાઈ લાદેનને ખતમ પાકિસ્તાનમાં જઈને કોણે કર્યું, તો ભાઈ જ્યોર્જ ડબલ્યુ બુશના વખતમાં થયું. ફોર એક્ઝામ્પલ, એવી રીતે બિન લાદેનને ખતમ કર્યો, તાલિબાનને ખતમ કર્યો, અલકાયદાનું જે છે એનું પણ એણે, અલકાયદા એટલે આતંકવાદી જે જૂથ છે એને પણ નામશેષ કરવામાં અથવા તો મોટે પાયે એને નુકસાન કરવામાં જેનો પ્રબળ હિસ્સો રહ્યો છે એવા જ્યોર્જ બુશ 2001 થી 2009 સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા હતા. જ્યારે નિવૃત્ત થયા એને પોતાને ખેતર છે, અને આપણા જેવા ખેતર ગામડામાં આપણે જેમ ભાવનગર જુનાગઢ જાફરાબાદમાં જે ખેતર હોય છે એવું જ ખેતર, પાણીયારું ખેતર એટલે કુવા ડંકી વાળું, ટૂંકમાં કુવા વાળું ખેતર, એમાં એ હળ હાંકતા હતા. અને ત્યાર પછી આ જ્યોર્જ બુશ કયો કે બરાક ઓબામા કયો કે જે બિલ ક્લિન્ટન કયો, આપે ક્યારેય એની ટીકા ટિપ્પણીઓ ક્યાંય સાંભળી ખરી? નિવૃત્ત થયા પછી જાણે જગતમાં છે જ નહીં એવું લાગે. કારણ કે બરાક ઓબામા પાછા પ્રોફેસર થઈ ગયા, રાષ્ટ્રપતિ પદમાંથી નિવૃત્ત થયા એટલે પ્રોફેસર હતા એમને પાછા થઈ ગયા. જ્યોર્જ બુશ આ જેની હું સિનિયરની જુનિયરની વાત કરું છું એ પાછા મંડા હળ હાંકવા, કોઈએ પૂછ્યું તમે નિવૃત્ત થઈ ગયા છો, એને કીધું ના 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 હું નિવૃત્ત નથી થયો, હું તો ટ્રી ફાર્મર છું, હું વૃક્ષોનો વાવેતર કરું છું અને મારે તો જગતને છાંયો આપે એવા વૃક્ષો પેદા કરવા છે. હું નિવૃત્ત તો ખાલી ઓમાંથી થયો છું, પણ મારે તો આ તો આમાં તો ખેતી તો કરવાની જ રહી. એટલે તેઓ શ્રી ખેતી કરતા હળ હાંકતા હોય એવો ફોટો છાપામાં છપાયેલો છે, અને એ ફોટોજેનિક નથી હોતો, એની પાછળ બધા કારણો હોય છે જે લીગલી છે તે એમ જ કહું છું. એવી રીતે બરાક ઓબામા, તમે જુઓ આપણે ત્યાં તો એવું છે કે દરેક માણસો પોતાની જાતને જ્યારે બહુ મોટા થઈ જાય ને ત્યારે પોતાના ધર્મથી માંડીને બાકી બધી બાબતો પણ છુપાવે કે ભાઈ ના ના હું તો એમ કે સર્વધર્મ સમભાવમાં માનું છું, અથવા તો હું મને તમે કટ્ટર હિન્દુવાદી ન કહો, કટ્ટર મુસ્લિમવાદી ન કહો, કટ્ટર ફલાણા ન કહો, આવું બધું કહે. પરદેશમાં એ એક પાછી મજા છે. બરાક ઓબામા છે, એના ખીચામાં શું હતું ખબર છે? એના ખીચામાં કેટલી વસ્તુ હતી? એક તો હનુમાનજીની મૂર્તિ, બરાક ઓબામા પાસે હનુમાનજીની મૂર્તિ હતી એ એના ખિસ્સામાં રાખતા હતા. મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર ને નેલ્સન માંડેલા આ જે મહાન વિભૂતિઓ થઈ ગઈ એના બધા વિચારો જે છે એનાથી બરાક ઓબામા પ્રભાવિત હતા કે ભાઈ આ મહાન હસ્તીઓ જે થઈ ગઈ બહુ ઉત્તમ પ્રકારની થઈ ગઈ. એટલે એક તો ખિસ્સામાં એ હનુમાનની મૂર્તિ, પછી પોપ ફ્રાન્સિસે એક માળા આપી હતી, પોપ જ્હોન પોલ જેને કહેવાય ને આપણે એમ તો એના ટૂંકમાં ખ્રિસ્તી ધર્મગુરુ, એણે આપેલી એક માળા એ પણ હતું. બૌદ્ધ ભિક્ષુક હતા એને બુદ્ધની પ્રતિમા આપી હતી, ભગવાન બુદ્ધની, એ પણ એના ખીચામાં હોય. અને ઇથોપિયાના એક સંત હતા એને ક્રોસ આપેલો, ક્રોસ જે ખ્રિશ્ચનમાં પવિત્ર માનવામાં આપણે જેમ સાથીઓ છે એમ એનામાં ક્રોસ હોય છે, તો એ ક્રોસ એ પણ એના ખીચામાં. એટલે બરાક ઓબામાના આપણે જેમ આપણા ખીચામાં સિંગદાળિયા ભરી રાખીએ એમાં ચાર પાંચ તો એની પાસે આ પ્રકારના ધાર્મિક. અને બરાક ઓબામાએ પાછું સ્વીકાર્યું જાહેરમાં કે હું જ્યારે જ્યારે નિરાશામાં ગર્ક થઈ જાઉં, મને હતાશા ઘેરી વળે ત્યારે હું હનુમાનજી સામે જોઉં છું, મને મારી ઊર્જાને ચેતના વાપસ મળી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી આ વાત હતી, અને આપણે પોતાની જાતને ધાર્મિક કહેવામાં છોછ અનુભવીએ છીએ. એટલે પરદેશમાં મેં તમને કીધું તેમ
એવા પ્રકારના જીવન જીવવા માટે એ લોકો તૈયાર છે. કારણ કે એ લોકો માને છે કે આ જે છે ને એ ટ્રસ્ટીશીપ છે, એટલે કે મને જે પદ મળ્યું છે એ લોકોએ મારા ઉપર મૂકેલો ભરોસો છે, માલિકી ભાવથી નથી. મારે એમાંથી કંઈ આપણી ભાષામાં કહીએ તો કટકટાવી નથી લેવાનું, આપણે થાય એટલી સેવા કરવાની છે. અને સેવામાં ન પોસાય, તમે જુઓ એક વડાપ્રધાન જે હતા, આઈ થિંક મોટા ભાગે બ્રિટનના જ હતા, દેશનું નામ ભૂલી ગયો, પણ એ વડાપ્રધાન તરીકે ચૂંટાયા પછી એણે કીધું કે ભાઈ મને ચૂંટાણો, તમે બધાએ મને પ્રેમ આપ્યો, બધી વાત સાચી, પણ એઝ એ પીએમ પ્રાઇમ મિનિસ્ટર તરીકે મારો જે પગાર છે એ પગારમાં મારું ઘર તો બરાબર આવતું હતું, એમાં વાંધો નહોતો, પણ મારી દીકરી હવે થોડીક મોટી થઈ છે ને એનું અમે ટ્યુશન રાખ્યું છે, એ ટ્યુશનની ફી જરાક વધુ છે, અને એ ફીના પૈસા જે છે આ મારા પગારમાંથી એ ફીના પૈસા નીકળે એમ નથી. એટલે જે સ્કૂલમાંથી મેં રાજીનામું આપ્યું હતું પ્રોફેસર તરીકે, એ સ્કૂલવાળાએ મને ઓફર કરી છે કે જો તમે પાછા અમારે ત્યાં પ્રોફેસરી કરવા આવતા હો તો તમારો પગાર અમે વધારી દેશું. એટલે એણે આખી સનદને કીધું કે ભાઈ હું વડાપ્રધાન તરીકે આવ્યો, બહુ સારી વાત બધું હતું, પરંતુ આ પૈસામાં મારું ઘર હાલે એમ નથી અને મારે સાઈડમાં નોકરી કરવી પડે એમ છે, એટલે મારે તમારી વિનંતી છે કે ભાઈ મને તમે આ મારી જે જવાબદારી છે મુક્ત કરો, મારી જગ્યાએ તમે કોઈ પણ સારા માણસને પસંદ કરો અને હું મારી પ્રોફેસરી કરવા માંડી, એટલે મારું ઘર હાલે. તમે કલ્પના કરો, પ્રાઇમ મિનિસ્ટર કક્ષાનો વ્યક્તિ અને એનું ઘર ન હાલે એટલા માટે એને નોકરી છોડી. આ નોકરી કે છે કે હું આ નોકરી છોડ, આ જોબ છોડવા માંગુ છું. એ લોકો આને સર્વિસ, સર્વિસ એટલે સેવા, સર્વિસ એટલે સેવા, મેવા નહીં જે આપણે ત્યાં છે. આ પ્રકારની વિદેશોમાં જે છે એ વડાપ્રધાનની આટલી ગરિમા જે છે ને આટલી હદે નૈતિકતાની ચરમસીમા જેને કહેવામાં ત્યાં એ પાલન થાય છે, એટલે લોકતંત્ર ત્યાં ધબકે છે. સર આપણે ક્યાંક જોતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા કદાચ આપણે લોકો છે તો લોકોના સવાલ પણ ઘણી વખત એવા હોય છે કે ભાઈ કોઈ પોલીસે રોકેલા છે કે હેલ્મેટ વગર રોકેલા છે કે સામાન્ય કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે, એવા પ્રશ્નો પણ કદાચ એવા હોય છે. ત્યાંના લોકોમાં પણ એ કદાચ જાગૃતતા સામે લોકો પણ એવા હોય છે કે નહીં, લોકોને એટલી જાગૃતતા હોય છે કે એવા સીરાસલો સવાલ નથી કરતા હોતા. જુઓ પરદેશમાં તો આપણે ભલે ગયા નથી, પણ જ્યારે આપણે કહે ને લગ્ન નથી આપણે ધ્યાનમાં તો ગયા હોય ને કોઈ, એમ પરદેશનું બધું વાંચ્યું છે એટલે કહું છું, આપણે તો ગયા ભલે ને, એટલી વાત હકીકત છે. ત્યાં શું છે, ફોલો ધ રૂલ્સ, કાયદાને અનુસરવું એને એ લોકો અપમાન નથી માનતા, એને ગરિમા માને છે. બસ આટલો જ ડિફરન્ટ છે ભારતમાં ને વિદેશમાં. ભારતમાં શું થાય છે, આપણે ત્યાં કોઈ પોલીસ આપણને રોકે, રોંગ સાઈડમાંથી રોકે યા તો બીજી કોઈ બાબતમાં રોકે, એટલે પહેલાં આપણે શું થાય છે, એક તો આપણો અહમ ગવાય મોટાભાગના કેસોમાં. સામાન્ય માણસો તો બિચારા જે છે એ તમારા મારા જે હાઉ કોમન મેન છે એ તો કંઈ કરી તો કે હશે બાપા ભૂલ થઈ ગઈ વયા જાય, પણ જે લોકો પોતે આમ છે ને કે ઈગો સાથે જીવતા હોય એની વાત કરું, એને શું થાય, રોકો એટલે એને પહેલાં એમ લાગે મારું અપમાન છે. ધારો કે તમને કીધું કે હેલ્મેટ પહેર્યા વગર તમે લોકો જે અહીંયા નીકળશો તો એમ કે દંડ થશે, તો વળી એમાં દલીલો ઉતરી જાય કોઈ પણ પ્રકારે, દંડ ભરવા કરતાં દલીલમાં વધુ ઉતરી જાય, ભાઈ અમે ઘરે ભૂલી ગયા છે ને તમે કેટલાક પકડ્યા છો, કોને પકડ્યા છો વગેરે વગેરે. એવી રીતે અનેક બાબતોમાં આપણે હંમેશા તંત્ર સાથે દલીલ કરવા માંડી જઈએ, કારણ કે આપણે માનીએ છીએ કે આપણો ઈગો ઘવાય છે, મને કોણ તું ઓળખ જ, હું કોણ છું એમ. પરદેશમાં એ સિસ્ટમ નથી સાહેબ, ત્યાં કાયદાને ફોલો અનુસરવું એને લોકો નૈતિક ફરજ માને છે, જેને રાષ્ટ્રીય ફરજ કહેવાય છે. આપણે બેસ્ટ નાગરિક હોય તો આપણને બેસ્ટ જે છે ને એ આપણને સંચાલન કરનારા લોકો પણ મળી જાય છે. જેમ આપણે કહીએ છીએ ને સવાલદાર વ્યક્તિ હોય એને જ જવાબદાર તંત્ર મળે, એમ તમે તમારી ફરજ તો સારી રીતે અદા કરો તો તમને હક માગવાનો પણ અધિકાર છે. પરદેશમાં આવું હંમેશા માટે થઈ રહેલું હોય છે. જી સર, ખૂબ ખૂબ આભાર. કદાચ આવી વાતો પહેલી વખત લોકોને જાણવા મળી હશે. તો આતા જગદીશ મહેતા સર, જે રીતે વાત કરી છે કે ભાઈ નેતાઓનું જમીન સાથેનું જોડાણ કેને કહેવાય, સરળતા કેને કહેવાય અને કાર્યનિષ્ઠા કેને કહેવાય, કદાચ એ કદાચ આપણા નેતાઓમાં ઓછી જોવા મળી છે, કદાચ એમાંથી જો પ્રેરણા લેશે તો કદાચ એવું થઈ શકશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.